વિરામ બાદ આગળ વાત કરીએ કડીની. કડીમાં ભાગીરથી જનરલ હોસ્પિટલનું ઉદ્ઘાટન તથા દાતાશ્રીઓનો સમારોહ યોજાયો. કડી ખાતે સર્વ વિદ્યાલય કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમમાં સદગત ડાયાભાઈ પટેલ રાજા ઇનની સૌપ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ભાગ્યોદય જનરલ હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહ તથા વિવિધ 75થી વધારે દાતાશ્રીઓનો સન્માન સમારોહ શુક્રવારના રોજ યોજાઈ ગયો. ભાગ્યોદય હોસ્પિટલના ચેરમેન દિલીપભાઈ પટેલ રાજા ઇન દ્વારા કડીમાં મોટી બીમારીઓમાં કડી પંથકના લોકોને સારવાર અર્થે અમદાવાદ કે બીજી જગ્યાએ જવાની તકલીફ ના પડે અને સામાન્ય લોકોને ખૂબ જ સસ્તી અને સારી આધુનિક સુવિધાઓ આપવાનો ધ્યેય સાથે ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટના મોવડી મંડળ દ્વારા હોસ્પિટલને રૂપિયા 25 કરોડના ખર્ચે અદ્યતન બનાવવાનું નક્કી કરી વિવિધ દાતાઓ દ્વારા દાન એકત્ર કરી અદ્યતન બનાવવાનું શરૂ કરી દીધું છે, જેમાં કડીના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાગ્યોદય હોસ્પિટલ ટ્રસ્ટના મોવડી મંડળના કાર્યને બિરદાવ્યું હતું. તેમાં દિલીપભાઈ પટેલ તેમણે છેલ્લા 1 વર્ષમાં 3.5 કરોડ જેટલું દાન આપવા તેમજ અન્ય દાતાશ્રીઓને સેવાનું કાર્ય કરવા બદલ અભિનંદન આપ્યા હતા. ભાગ્યોદય હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ પટેલ દર્દીઓ વધારેમાં વધારે ભાગ્યોદય હોસ્પિટલ લેવા માટે લોકોને અનુરોધ કર્યો હતો અને ભવિષ્યમાં કડીમાં 300 બેડની મેડિકલ કોલેજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભાગ્યોદય હોસ્પિટલના ડાયગ્નોસ્ટિક સેન્ટરનું ભૂમિપૂજન તેમજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અદ્યતન વિસ્તાર લેબોરેટરી, બાયપાસ સર્જરી, ઓપરેશન થિયેટર જેવી વિવિધ નવી સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું તેમજ દાતાશ્રીઓને સન્માન કરવામાં આવ્યું હતું. ધવલ ગજ્જર, ZSTV કડી.